ढोर नियंत्रण बिल ने लईने समग्र गुजरात में मालधारी समाज में रोष भभूकी उठ्यो हतो। जेनी सामे आंदोलनों शस्त्रोगामी 21 सप्टेम्बर रोज दूध नहीं भरवानुं ऐलान कर्युं हतुं। જેને કારણે રાજ્યની વિવિધ ડેરીઓમાં દૂધ નહીં ભરવાનું એલાન માલધારી સમાજે આપ્યું હતું। ભરૂચ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી માલધારી દૂધના કેન સાથે નર્મદા ચોકડી થઈ રેલી સ્વરૂપે નીલકંઠ મંદિરે નદી કિનારે પહોંચ્યા હતા, જ્યાં ગરીબોને દૂધ આપવાની સાથે નર્મદા મૈયાને હજારો લીટર દૂધનો દુગ્ધાભિષેક કરી ઢોર નિયંત્રણ બિલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। આજની 21 તારીખની જે ભરવાડ અને માલધારી સમાજની આંદોલનના ભાગરૂપે જે બંધનું એલાન કરવામાં આવ્યું છે, તો એના દૂધધારા ડેરી તરફથી હું આપ સૌને, ભરૂચ અને નર્મદા જિલ્લાની પબ્લિકને હું અપીલ કરવા માંગીશ કે દૂધધારા ડેરી તરફથી દરેક રિટેલર શોપમાં જે દૂધનો જથ્થો પહોંચાડવામાં આવે છે રાબેતા મુજબ, એ રાબેતા મુજબનો જથ્થો પહોંચી ગયેલ છે। આવનારા સમયમાં પણ એ જથ્થો રાબેતા મુજબ પહોંચાડવામાં આવશે। બંને જિલ્લાની કોઈ પણ જનતાને પેનિક થવાની જરૂર નથી। આપને કોઈ પણ તકલીફ હોય તો દૂધધારા ડેરી આપની પડખે ઊભી છે। દરેક લોકોને રાબેતા મુજબ પૂરતો જથ્થો મળશે અને દરેક ગામે ગામથી જે દૂધ પ્રોક્યોર થાય છે એ પ્રોક્યોર પણ રાબેતા મુજબ ચાલુ રહેશે। એ આપ સૌને હું ભરૂચ દૂધધારા ડેરી તરફથી ફરી એક વખત અપીલ કરીશ કે કોઈ પણ જાતના પેનિક થયા વગર આપ સૌ માર્કેટમાંથી દૂધ લઈ શકો। મારું નામ મેહુલભાઈ રાણાભાઈ મેર, ભરવાડ, ભરૂચ જિલ્લા માલધારી સાથે યુવા બોલું છું। મારે સરકારશ્રીને એટલું જ ખાલી કહેવું છે કે જે આ સિટીની અંદર જે અમારા માલનો જે વસવાટ કરે છે એને સિટીમાંથી બહાર કાઢવાની જે વાતો કરે છે એ સદંતર અમે એનો વિરોધ કરીએ છીએ। એટલા માટે કારણ કે અમે આજે માની લો કે 50 વર્ષથી સિટીની અંદર હતા, જેથી સિટી ભરૂચ કે કોઈ પણ સિટી બહાર હતા, 15 કિલોમીટર દૂર હતા અને પબ્લિકનો વિકાસ થતા થતા જે અમારા વસવાટથી દૂર બાંધકામો થઈ ગયા, તો માલધારી સમાજને ગાયો ચરાવવા માટે કંઈ જવું, અમારા ગૌચરો નથી રહ્યા, અમારા જે ગૌચરો સરકારી જગ્યાઓ જે સરકારશ્રીએ દબાણ કર્યા છે, અને હું સરકારશ્રીને કહેવા માગું છું કે ગુજરાતની અંદર 2303 ગામ સંપૂર્ણ ગૌસર નાબૂદ કરી દીધા છે, એનો જલ્દથી જલ્દ નિકાલ કરવામાં આવે એવો અમે સબ માલધારી સમાજ અમે એનો ઉગ્ર આજે જો એનો અમે દૂધ સંપૂર્ણ વિતરણ બંધ કરેલું છે અને બાકીનું જે દૂધ છે અમે ગરીબોમાં અને સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરેલું છે। છતાંય તમને જો એક દિવસની અંદર આટલી તકલીફ પડતી હોય તો અમને માલધારીઓને કેટલા ટાઈમથી સમયથી અમે કેટલા હેરાન છીએ એ તમને અમારી વેદનાની ખબર નથી, પણ અમે તમને એ કહેવા માગીએ છીએ સરકારશ્રીને કે આવો તમે નેડામાં જુઓ, તમને જુઓ કેવી અમારી વેદનાઓ છે, છતાં અમારો માલધારી સમાજ એમના જાતે આપમેળે ભણી ગણીને હોશિયાર થયા, છતાં તમે અમને આગળ આવવા દેવા માગતા નથી। તમે એક સમાજને ટાર્ગેટ કરો છો એવું અમને દેખાય છે, પણ અમારો કહેવાનો મતલબ એવો છે સરકારશ્રીને કે આ જે તમે કરી રહ્યા છો સદંતર અને સદંતર ખોટું છે, અને આ 21-22 જે 14મી વિધાનસભાની અંદર જે તમે લોકો બિલ લઈને આવવાના છો પણ એ પાસ થાય તો એક દિવસ એવો આવશે અમારા ધર્મગુરુઓને કહેવાથી, અમે આજે એક દિવસ દૂધનું જો બંધ કરેલું છે તો અમે ધર્મગુરુને કહેવાથી અમે સદંતર 10 દિવસ લીધી બંધ રાખશું એવું અમારા ધર્મગુરુનો જો આદેશ થશે તો અમે એનું પણ પાલન કરશું એવું અમારા માલધારી સમાજનું કહેવું છે। બરાબર, જય હિન્દ, જય ભારત।